જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો એનો નિવૃત્તિનો દાખલા નંબર 8, જયા, મમતા અને શ્રુતિ બાળકો, જેનું પાકું સર્વ નીચે આપ્યું છે. 1/4/17 રોજ સ્મૃતિ નામની ભાગીદાર નિવૃત્ત થાય છે બાળકો. અલગ અલગ 5 હવાલા છે. જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સર્વ બનાવવાનું છે બાળકો. સેમ પ્રેક્ટિસ માટે તમારે ઉદાહરણ 15 ઘરે પ્રેક્ટિસ કરવાનું છે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાંથી. અને જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 267 ઉપર આ દાખલો છે બાળકો. આ દાખલો બાળકો એક રેગ્યુલર એક્ઝામ્પલ છે. આ દાખલામાં 9 મુદ્દો ચાલુ ખાતા. જેમ બાળકો પ્રવેશના અલગ અલગ દાખલામાં આપણે ચાલુ ખાતાની અસર આપી હતી, એમ અહીં મૂડી ખાતા જોડે ચાલુ ખાતા બનાવી કઈ રીતે નિવૃત્તિની ગણતરી થાય છે આપણે જોવાનું છે. નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર આપણે સમજાવવા જઈ રહ્યો છું દાખલા નંબર 8, જયા, મમતા અને સ્મૃતિ ચાલુ ખાતા સાથે. જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે. 12 કોમર્સ એકાઉન્ટન્સી વિષયમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે શરૂ કર્યું છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એ સંજોગોમાં બાળકો મુખ્ય મેઇન દાખલા સ્ટાર્ટ કર્યા છે. આજે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 8, જેની બાજુમાં આપ ઉદાહરણ 15 ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાંથી કરી શકો છો. પેજ નંબર 267 ઉપર આખો દાખલો છે બાળકો. આ દાખલાનો સૌથી અગત્યનો મુદ્દો છે ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા. જે બાળકો આપ પ્રવેશ અને વાર્ષિક હિસાબમાં શીખી ગયા છો, તો જ્યારે મૂડી ખાતા સ્થિર હોય ત્યારે બધી અસર ચાલુ ખાતામાં આપવાની રહેશે બાળકો. એક અલગ પ્રકારનો દાખલો છે, હજી સુધી ગુજરાત બોર્ડમાં દાખલો પૂછાયો નથી. આ દાખલાની આખી રકમ મેં વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં ઇમેજ સ્વરૂપે મૂકી છે, ત્યાંથી પણ આપ રકમ નોંધી શકો છો. અને આપણી પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 267 આપ ખુલ્લો રાખી શકો છો. રેડી વિદ્યાર્થી મિત્રો, હું દાખલો સ્ટાર્ટ કરું છું બાળકો રીડિંગ સાથે. યસ, ખાસ ધ્યાન આપજો બાળકો. જયા, મમતા અને સ્મૃતિ 2/5, 5/10 અને 1/10 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમનું પાકું સર્વે આપ્યું, જેમાં મૂડી ખાતા, ચાલુ ખાતા, અન્ય વિગતો છે. 1/4/17 સ્મૃતિ નાદાર જાય છે. આપ જોઈ શકો છો સ્મૃતિ નામની ત્રીજી ભાગીદાર છે બાળકો. આપ નામ માટે જોઈ શકો, જયા, મમતા અને સ્મૃતિ. જયા માટે જે, મમતા માટે એમ, સ્મૃતિ માટે એસ છે બાળકો. નિવૃત્ત ભાગીદારમાં હંમેશા હું રાઉન્ડ કરું છું. યસ. આગળ બાળકો 1-5 હવાલા છે. જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે તૈયાર કરો. તો દાખલો કોઈ અઘરો નથી બાળકો, પણ દાખલામાં ચાલુ ખાતા હોવાથી થોડુંક વજન વધી જાય છે બાળકો. અનલકીલી ગુજરાત બોર્ડમાં હજી સુધી આ દાખલો પૂછાયો નથી, પણ ચાલુ ખાતાની પ્રેક્ટિસ થાય એટલે આપણે લઈએ છીએ. ઉદાહરણ 15 ઘરે પ્રેક્ટિસ કરજો. તો બાળકો નિવૃત્તિના જરૂરી સ્ટેપ દાખલાને શરૂ કરી જાય. સ્ટેપ નંબર 1, જરૂરી ખાતા ખોલો. સ્ટેપ નંબર 2, મૂડી ખાતાની બાકી અને ચાલુ ખાતાની બાકી અને રોકડની બાકી લખો. એ મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. જયાની બાકી છે બાળકો 2 લાખ રૂપિયા, થોડુંક ક્રોસ લખવું પડશે બાળકો. યસ, 2 લાખ. મમતાની બાકી છે બાળકો આઈ થિંક 1 લાખ, અને સ્મૃતિની બાકી છે 90,000. એવી જ રીતે ચાલુ ખાતામાં જયાની બાકી છે બાળકો જમા બાજુ બાકી આગળ લાવ્યા, જયા 26,000. મમતાની છે બાળકો એમ 14,000, અને સ્મૃતિ ચાલુ ખાતાની ઉધાર બાજુ બાકી છે બાળકો બાકી આગળ લાવ્યા. સ્મૃતિની બાકી મને દેખાય છે 10,000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના પછી પાકા શ્રેવામાં બાળકો રોકડ અને બેંકની બાકી. બાળકો રોકડ અને બેંક ખાતું બનાવ્યું છે, પણ આઈ થિંક કોઈ બાકી જ નથી બાળકો, કોઈ વ્યવહાર નથી. તો બાળકો રોકડની બાકી માટે વ્યવહાર ન હોય તો શરૂઆતની બાકીમાં આપણે ડેશ કરીશું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો સફર આગળ વધારીએ. એના પછી નેક્સ્ટ સફરને આગળ વધારીએ છીએ બાળકો. પહેલું સ્ટેપ જરૂરી ખાતા ખોલો, બીજું સ્ટેપ રોકડ ખાતાની, મૂડી ખાતાની બાકી, રોકડની બાકી, ત્રીજું સ્ટેપ હવે નિવૃત્ત ભાગીદાર છે એને જે કંઈ નિવૃત્તિની પાઘડી ચૂકવવાની છે બાળકો એનું લાભનું પ્રમાણ 9 પ્રમાણે બધાની ગણતરી કરીશું. જેના માટે મારું ધ્યાન છે ચોથો હવાલો, પેઢીની પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી. તો સૌથી પહેલાં 1 નંબર જૂનું પ્રમાણ, જયા, મમતા અને સ્મૃતિ એનું જૂનું પ્રમાણ છે બાળકો, થોડુંક ઓકવર્ડ છે. 2/5, આઈ થિંક 5/10 અને 1/10. નિયમ એવો છે બાળકો છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા કરવા હોય તો બાળકો આને આપણે 2 થી ગુણવું પડશે એટલે 9 પ્રમાણે થઈ જશે. 4/10, 5/10 અને 1/10 એટલે જૂનું પ્રમાણ મારે જો લખવું હોય તો સાચું જૂનું પ્રમાણ આવ્યું બાળકો 4/5/1 એવું કહી શકાય. હવે 2 નંબરમાં બાળકો આગળ વધીએ. છેલ્લો 5મો હવાલો, ભવિષ્યનું પ્રમાણ એટલે 9 પ્રમાણ આપ્યું છે. 9 પ્રમાણ જયા અને મમતા એમની વચ્ચે 1:1 છે. 3 નંબરમાં
પાઘડી પેઢીની આપી છે, પાઘડી ટોટલ આપી છે ચોથા હવાલામાં બાળકો 2 લાખ રૂપિયા. એના પછી બાળકો આપણે એસ નિવૃત્ત ભાગીદારની પાઘડી ગણવી હોય તો 2 લાખ ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો ભાગ છે 1/10, એટલે આઈ થિંક નિવૃત્ત ભાગીદારની પાઘડી આવશે 20,000 રૂપિયા. હું ચેક કરી લઉં છું બાળકો. યસ, આઈ થિંક એકદમ સાચું છે બાળકો, નિવૃત્ત ભાગીદારની પાઘડી આવી ગઈ 20,000 રૂપિયા. હવે આગળ વધીએ. એના પછી બાળકો લાભનું પ્રમાણ શોધીશું. લાભના પ્રમાણ માટે મારી જોડે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાભના પ્રમાણની ગણતરી કરીશું પાઘડી વેચવા માટે. લાભના પ્રમાણનું સૂત્ર છે બાળકો, બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ઓકે, તો સૌથી પહેલાં 2 ભાગીદાર વધારે છે, જયા અને મમતા. નવો ભાગ અહીંયા 1/2 છે, 1/2, 1/2, એમાંથી જૂનો ભાગ 4/10, અહીંયા લઈશું 5/10. હવે બાળકો છેદ સરખા કરવા હોય તો આને આપણે 5 જોડે ગુણીશું. 5 × 5 − 4 નીચે 10, 1/10, અને અહીંયા આને પણ 5 જોડે ગુણીશું. 5 × 5 નીચે 10 − 5. ઓ, અહીંયા જોઈ શકો છો બાળકો, માત્ર જે નામનો ભાગીદાર લાભ મેળવે છે. ઓકે, અહીંયા એક જ ભાગીદાર લાભ મેળવે છે. તો નિયમ છે બાળકો, જે ભાગીદાર લાભ ન મેળવે ત્યાગ ન કરે, એને પાઘડી વહેણો પાઘડીની વહેંચણીમાં કોઈ ભાગ લેવાનો નથી. એટલે અહીંયા મમતા બાળકો પાઘડી નહીં આપે, મમતા પાઘડીનો ભાગ નહીં આપે, એવું કહી શકાય બાળકો. તો આનો અર્થ એ થયો કે એસ નિવૃત્ત ભાગીદારને 20,000 પાઘડી કોણ આપશે? માત્ર જયા આપશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો, અને લખવું હોય તો લખી નાખો. હવે 20,000 જે પાઘડી છે બાળકો, એની આમનો તો અહીંયા આટલું રફ કરીને બતાવું છું. ઓકે, તો હવે પોઈન્ટ નંબર 6, નિવૃત્ત ભાગીદાર એસ ને પાઘડી ઓકે કોણ આપશે? તો એ પાઘડી આપશે જયા. તો આમનોન કરીશું જેના ચાલુ ખાતે, ઉધાર યાદ આવ્યું બાળકો, મૂડી ખાતો ફિક્સ છે તો એ બધી નોંધ ચાલુ ખાતે થશે. જેના ચાલુ ખાતે ઉધાર 20,000, તે એસના ચાલુ ખાતે જમા, નિવૃત્ત ભાગીદારના ચાલુ ખાતે જમા. ખતવણી, જેના ચાલુ ખાતામાં ઉધાર બાજુ 20,000, એસના ચાલુ ખાતે. આ નવો મુદ્દો થયો બાળકો. હવે અહીંયા એસના ચાલુ ખાતામાં જમા બાજુ 20,000, જેના ચાલુ ખાતે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આખો પાઘડીનો મુદ્દો સમજાવ્યો. બાળકો આ બોર્ડ ઉપર જોઈ શકો છો, આ પાઘડીની બધી જ નોંધ કરી છે મેં. લાભનું પ્રમાણ શોધ્યું બાળકો, એક ભાગીદારમાં લાભ નથી આવ્યો. હવે બાળકો આપણે સફરને આગળ વધતા જઈશું. જેવો સફરને આગળ વધારવા ગયો બાળકો, મારું ધ્યાન ગયું સ્ટેપ નંબર 3, જે આપણાથી ભૂલાઈ ગયું છે બાળકો, એને પાછળથી મળી શકાય. જૂના પાકાશ્રયમાં જો પાઘડી આપી હોય તો એ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણ વહેંચાશે, પણ કયા ખાતે? ચાલુ ખાતે. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ બાળકો પાકાશ્રયની પાઘડી 30,000 છે, જે બોર્ડ ઉપર નફા નુકસાનનું પ્રમાણ મને આપેલું જ છે. યસ, જૂનું પ્રમાણ આપણે શોધ્યું હતું બાળકો, આઈ થિંક 4/5/1. યસ, એ જૂનું પ્રમાણ હતું 4/5/1, એના પ્રમાણમાં વહેંચીશું. જેવા વહેંચશો બાળકો, પહેલામાં આવશે પાઘડી 12,000, 15,000, 12,000, 15,000 અને 3,000. તો બાળકો સ્ટેપ નંબર 3 ભૂલથી મેં પાછળ લીધું છે, પણ આપ સમજી શકો છો બાળકો. હવે હું આ નોંધ કાઢી નાખું છું બાળકો, વિડીયો પોઝ કરીને આપ લખી નાખજો, જેથી બાકીની ગણતરી માટે બોર્ડ ઉપરનું જગ્યા કરી શકું. ચાલો થોડુંક બાળકો આપણે પાકું સરવ્યું લાંબુ કરી દઈએ છીએ. ચાલો એના પછી બાળકો હવાલા નંબર નેક્સ્ટ લઈએ છીએ આપણે બોર્ડ ઉપર નજર. બાકી બચેલા હવાલા ઉપર આપણે થોડીક નજર નાખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાકીના હવાલા જોવા જઈએ છીએ બાળકો. હવાલા નંબર 1, ભાડું ચૂકવવાનું બાકી 4,000 રૂપિયા છે. ભાડું ચૂકવવાનું બાકી ધંધા માટે દેવું છે બાળકો. પહેલી અસર, પાકાશ્રયમાં દેવા બાજુ ભાડું ચૂકવવાનું બાકી 4,000. બીજી અસર બાળકો, ચૂકવવાનું બાડી બાકી ભાડું એ ધંધા માટે ખર્ચ કહેવાય. પુનઃમૂલ્યાંકનનું ઉધાર બાજુ ભાડું ચૂકવવાનું બાકી.
4000. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ આરામથી આપને એક એક હવાલો સમજાઈ રહ્યો છું બાળકો. ચાલો સફરનો ઓર આગળ વધારીએ છીએ. બીજો હવાલો, રોકાણ ઉપર વ્યાજ 2500 મળવાનું બાકી. મળવાનું બાકી વ્યાજ ધંધા માટે આવક કહેવાય. પહેલી અસર પાકાશ્રયમાં મિલકત બાજુ, મળવાનું બાકી વ્યાજ 2500. બીજી અસર ઉપજ પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. એના પછી વિદ્યાર્થી મિત્રો સફરને આગળ વધારીએ છીએ. ત્રીજો હવાલો, રોકાણો 35000માં વેચી દેવામાં આવે. રોકાણો વેચો બાળકો, વિચારો શું આમનું થાય. રોકાણો વેચશો, રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર, રોકાણો જાય, રોકાણો ખાતે જમા. રોકડ ખાતામાં ઉધાર બાજુ બાળકો, રોકાણો ખાતે 35000. હવે બાળકો નવા પાકાશ્રયમાં રોકાણો આવશે નહીં. હવે રોકાણો છે બાળકો 33000ના. આપ જોઈ શકો છો રોકાણો છે 33000ના, તમે વેચ્યા 35000માં. તો વેચાણ કર્યું, પૈસા આવ્યા, 33000ના રોકાણો 35માં વેચો, 2000 નફો. નફો ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ. રોકાણો વેચાણનો નફો કઈ રીતે આવ્યો બાળકો? તો 35000 એમાંથી 33000 જૂની કિંમત હતી, 2000 રૂપિયા ચોખ્ખો નફો થયો. વિદ્યાર્થી મિત્રો કોઈ રોકાણ વધઘટ ફંડોળ કે અનામત નથી. એના પછી બાળકો ચોથો હવાલો, પેઢીની પાઘડી 2 લાખ હતી, એની અસર આવી ગઈ, નફા નુકસાનનું પ્રમાણ પૂરું થયું. અહીંયા બાળકો બધા જ હવાલા પૂરા થાય. ફરી જોઈ લો બાળકો, ભાડું ચૂકવવાનું બાકી. પહેલો હવાલો એ ખર્ચ છે, પુનઃમૂલ્યાંકન ઉધાર દેવા તરીકે. મળવાનું બાકી વ્યાજ આવક છે, પુનઃમૂલ્યાંકન જમા પાકાશ્રયમાં મિલકત બાજુ. અને રોકાણો પર રોકાણો 35000માં વેચી દીધા, તો રોકાણોના પૈસા મળે, રોકડ ખાતે ઉધાર, રોકાણો ખાતે. અને બીજી અસર નફો થયો એમાં 2000, પુનઃમૂલ્યાંકન જમા. ચાલો હવે બાળકો પાકાશ્રયની દેવાશ્રેણી જોઈ લઉં છું. જે હવાલા નથી આવ્યા, પાકાશ્રય મુદ્દા છે એની સીધી અસર. લેણદારો, તો લેણદારો એક પ્રકારનું દેવું છે, પાકાશ્રયમાં કન્ટિન્યુ કરીએ છીએ બાળકો, 90000 રૂપિયા. એના પછી સામાન્ય અનામત, એ ભાગીદારોના મૂડી ખાતે જનરલી અનામત કે નફો વેચે છે, પણ આ દાખલામાં મૂડી ખાતું સ્થિર છે એટલે વેચીશું ચાલુ ખાતામાં. સામાન્ય અનામત, ઓકે, સામાન્ય અનામત વેચીશું બાળકો. ટોટલ છે 70000 રૂપિયા. 4 × 5 × 1 વેચીશું એટલે 28, 35 અને 7 આવશે બાળકો. 28000, 35000 અને 7000. આગળ વધીએ. મૂડી ખાતા લખાઈ ગયા, ચાલુ ખાતા લખાઈ ગયા, ગાલખાદ અનામત. હવે બાળકો ગાલખાદ અનામતનો કોઈ હવાલો નથી, ચેક કરી લઉં છું બાળકો. કોઈ હવાલો ના આવે તો એઝ ઇટ ઇઝ પાકાશ્રયમાં કન્ટિન્યુ કરી શકાય બાળકો, અથવા દેવાદારમાંથી બાદ કરો તો પણ ચાલે. ફરી કહું છું, પાકાશ્રયમાં દેવા બાજુ કન્ટિન્યુ કરાય અથવા એને દેવાદારમાંથી બાદ કરો તો પણ ચાલે. તો હું કોઈ હવાલો નથી એટલે એને છેડછાડ નથી કરતા બાળકો, એઝ ઇટ ઇઝ લખીએ છીએ. મિલકત બાજુ આવો. પાઘડી 30000 રૂપિયા આપી છે, જૂની પાઘડી ભાગીદારો વચ્ચે વેચાઈ ગઈ છે બાળકો, આપ જોઈ શકો છો ચાલુ ખાતામાં, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. મકાન કોઈ હવાલો નથી, પાકાશ્રયમાં એઝ ઇટ ઇઝ લખીશું બાળકો. મકાન જેની રકમ છે 2,82,000. યંત્રો જેનો કોઈ હવાલો નથી, પાકાશ્રયમાં એઝ ઇટ ઇઝ લખીશું બાળકો, 1,45,000. રોકાણો વેચાઈ ગયા છે ફરી નહીં આવે. એના પછી બાળકો સ્ટોક કોઈ હવાલો નથી, એઝ ઇટ ઇઝ 20,000. દેવાદારો કોઈ હવાલો નથી, જેમનો હવાલો ના હોય બાળકો પાકાશ્રયમાં એઝ ઇટ ઇઝ લખીશું 50,000. સ્મૃતિને લોન, હવે આપ જોઈ શકો છો બાળકો, શ્રુતિ નામની ભાગીદાર આઈ થિંક યસ નિવૃત્ત થાય છે. નિવૃત્ત ભાગીદારની જૂની લોન હોય તો એના મૂડી ખાતે લઈ જાય છે, પણ બાળકો ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે ચાલુ ખાતામાં જ અસર આપીશું. સ્મૃતિની લોન ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ લઈ જઈશું બાળકો, ચેક કરી લઉં છું. યસ, રકમ છે 30000. એ સ્મૃતિના ખાતામાં ઉધાર બાજુ, ઓકે. ચાલો બાળકો એના પછી આગળ વધીએ. ચાલુ ખાતું સ્મૃતિનું લખાઈ ગયું છે બાળકો. આઈ થિંક બધા હવાલા પૂરા થાય બાળકો. હવે ખાતા બંધ કરવાનો ક્રમ લઈએ છીએ બાળકો. સૌથી પહેલાં બંધ કરીશું પુનઃમૂલ્યાંકન ખાતું. જમા બાજુ 4500, સેમ 4500 અહીંયા મૂકીશું, તફાવત કાઢીશું. નફો મળશે, જે નફો મળે જયા, મમતા અને સ્મૃતિ વચ્ચે. જૂનું પ્રમાણ 4 × 5 × 1 શોધ્યું હતું. અહીંયા લખીશું મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતે, ઓકે. નફો આવે છે આઈ થિંક 500 રૂપિયા. મેથ્સો બાળકો એટલે 200, 250 અને 50, ઓકે. આ જશે બાળકો ચાલુ ખાતામાં. ચાલુ ખાતામાં જમા બાજુ લાવીશું,
ઉના મૂલ્યાંકન ખાતે, 200, 250 અને 50. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો હવે દાખલામાં આપ જોઈ શકો છો, અમે ગણતરી બતાવે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. હવે બાળકો મૂડી ખાતાની બાકી અને ચાલુ ખાતાની બાકી બંધ કરવાનો વારો આવે છે. બાળકો ખાસ ધ્યાનથી જોજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂડી ખાતા બંધ કરીશું. મૂડી ખાતાની અંદર બાળકો સૌથી પહેલાં બે ભાગીદારના ખાતા બંધ કરીશું. એની મૂડી ખાતાની બાકી સ્થિર છે, કોઈ પ્રોબ્લેમ નથી. બાળકો 2 લાખ અને 1 લાખ અહીંયા લખીશું, બાકી આગળ લઈ ગયા 2 લાખ અને 1 લાખ. ઓકે, કોઈ દિક્કત નથી. બાળકો અહીંયા બી ટોટલ મૂકી દઈશું, 2 લાખ અને 1 લાખ. ઓકે, અહીંયા મૂડી દેવા બાજુ લખીશું. બાળકો મૂડી ખાતા જયા 2 લાખ અને મમતા 1 લાખ, ટોટલ 3 લાખ બહાર મૂકીશું. બાળકો હવે ભાગીદાર સ્મૃતિ રિટાયર થાય છે. બાળકો એનું આપણને યાદ છે, મૂડી ખાતું બંધ કરીને ક્યાં લઈ જતા? ચાલુ ખાતે. પણ એ મૂડી ખાતું બંધ કરીને લઈ જતા હતા લોન ખાતે. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં ત્રણેયના ખાતા બંધ કરીશું. અહીંયા લોનનો તફાવત શોધીશું. બાળકો શું સ્થિતિ આવે છે જોઈએ આપણે. આઈ થિંક જયાનું જમા બાજુનું ટોટલ વધારે છે. જયાનું ટોટલ કરીશું બાળકો 54,200. સેમ ટોટલ અહીંયા મૂકીશું, 54,200. જયાની બાકી આવશે મારા ખ્યાલથી 22,200. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાં લખીશું બાળકો બાકી આગળ લઈ ગયા. સેમ બાળકો બીજા ભાગીદારનું ટોટલ કરીશું, 35,010, 45,004, 49,000, 250. સેમ ટોટલ અહીંયા મૂકીશું અને 49,250 લખ્યા પછી તફાવત આવશે આઈ થિંક 34,250. સેમ બાળકો લઈ જઈશું, બાકી આગળ લઈ ગયા. બંને ચાલુ ખાતાની બાકી જમા બાકી છે, અહીંયા લખીશું ચાલુ ખાતા જયા અને સ્મૃતિ 22,200 અને બીજામાં લખીશું 34,250. ઓકે, 22,200 અને 34,250, 56,250 એ ટોટલ ચાલુ ખાતાની બાકી આવશે. હવે બાળકો સ્મૃતિમાં શું કરીશું ખાસ જોજો, 30,043,000 રૂપિયા ઉધાર બાજુનું ટોટલ સેમ અહીંયા મૂકીશું, 43,000. હવે જે તફાવત આવે બાળકો ચાલુ ખાતાનો એના મૂડી ખાતે લઈ જશું. 43માંથી 20 ગયા અને 7,000 ગયા અને 50 ગયા. યસ બાળકો, તો 15,950 આવશે. હવે આ જે તફાવત આવે બાળકો એ જશે સ્મૃતિના મૂડી ખાતે. બે બે રકમ આપણે લોન તરીકે ન બતાવી શકીએ. આ રકમ આવશે બાળકો, અહીંયા લખીશું એસના ચાલુ ખાતેથી લાવ્યા, 15,950. ઓકે બાળકો, હવે આનું ટોટલ કરીશું 90,000, 90,000 અને જે બાકી રહી બાળકો હવે છેલ્લે એ લખીશું એસની લોન ખાતે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને બાકી આવશે મારા ખ્યાલથી 74,050. હવે આ જે બાકી છે બાળકો ઉધાર બાકી છે એ લખીશું મિલકત બાજુ એસની લોન ખાતે, 74,050. હવે બાળકો ચેકિંગ કરી લો કોઈ ભૂલ થાય છે કે નહીં. યસ, 56,450 છે બાળકો. ટોટલમાં ભૂલ હતી, તરત જ મને ખબર પડી. એના પછી બાળકો 90,000, 4,000 અને 10,000 મિલકત બાજુ. બાળકો 2,82,145, 20,000, 50,000, 2,500 અને 74,050. હવે બાળકો રોકડ અને બેંક ખાતું પણ બંધ કરી દઈએ. 35,000 સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો, બાકી આગળ લઈ ગયા 35,000. હવે બાળકો રોકડ અને બેંકની બાજુ મિલકત બાજુ લખીશું. હવે જો પાકા સરવૈયાની બંને બાજુ સરખી થાય વિદ્યાર્થી મિત્રો તો આ દાખલો સાચો. અને ટોટલ બાળકો હું કેલ્ક્યુલેટથી કરી લઉં છું, 5,34,500 ટોટલ થાય છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ થયો બાળકો તમારો ચાલુ ખાતાવાળો ડેન્જરસ દાખલો, જયા મમતા અને સ્મૃતિ. પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે બાળકો, પણ ધ્યાન કોમર્સ હંમેશા બાળકનું હિત ધ્યાનમાં લે છે. બધી જ તૈયારી કરવી જરૂરી છે. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો નોટ ડાઉન કરી લો. નેક્સ્ટ લેક્ચરમાં સફરને ઓર આગળ વધારીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ, શેર
એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન. થેન્ક યુ.